સુજલામ સુફલામ જળ સંચય યોજના જે રાજ્ય સરકાર દ્વારા માત્ર નાટક કરવામાં આવ્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. નેતાઓએ તગારા ઉપાડ્યા, મુખ્યમંત્રીએ નાળેર વધેર્યું અને કાર્યક્રમનો ખર્ચો કર્યો. 10-10 જેસીબી લાવ્યા પણ માત્ર દેખાડવા પૂરતા ફતવા કર્યા છે. હવે નેતાઓ તળાવના તળિયા તોડીને જતા રહ્યા છે અને માત્ર કામ કર્યાનું નાટક કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રેરિત સુજલામ સુફલામ જળસંચય યોજના માત્ર વાતો બનીને ઉડી ગઈ હોય તેવું ફલિત થયું છે. કામ કર્યાનો પ્રચાર કરવા માટે આ માત્ર દેખાવો રાજ્ય સરકાર તરફથી થયા હોય તેવું જ કહી શકાય, જે આ દ્રશ્યો કહી જાય છે. ભાવનગરના બોરતળાવમાં આ અભિયાનનું ઉદ્ઘાટન કરવા 10-10 જેસીબી અને ડમ્ફર અને ટ્રેક્ટરની લાઈન લગાવી આપણા નેતાઓએ અને રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવેએ ઉદ્ઘાટન કર્યું. પરંતુ બીજો દિવસ થતાની સાથે જ માત્ર 1-2 જેસીબી અને 1-2 ટ્રેક્ટર જ કામ કરતા હતા અને 2-3 દિવસ બાદ એ પણ બંધ થઈ ગયા. બોરતળાવમાં જ મુખ્યમંત્રીના નિરીક્ષણનો કાર્યક્રમ રાખવાનો યોજ્યો, પરંતુ પાણી વગરના ભાવનગરના નેતાઓ બોરતળાવને ઊંડું ન કરાવી શક્યા. ત્યારે મુખ્યમંત્રીને ગારિયાધારના નાની વાવડી ગામના તળાવને ઊંડું ઉતારવાના કાર્યક્રમમાં લઈ ગયા. મંડપ, પંખા, લાઇટ, સાઉન્ડ ગોઠવી અને ખૂબ મોટો ખર્ચો કર્યો. જેસીબી અને ટ્રેક્ટરની લાઈન લગાવી દીધી અને મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું. વિભાવરી દવે તગારા ભર્યા, પરંતુ જેવો કાર્યક્રમ પત્યો ફોટા પડ્યા કે બધું જ પત્યું. તળાવને ઊંડું ઉતારવાની વાત તો દૂર, અહીંયા ઊંડો એક ખાડો પણ નથી ખોદ્યો. મુખ્યમંત્રીએ અર્પણ કરેલા ફૂલ એ જ પરિસ્થિતિમાં જમીન ઉપર પડ્યા છે. જુઓ આ દ્રશ્યો. મુખ્યમંત્રીએ તળાવને બનાવવાની મોટી મોટી વાતો કરી, પરંતુ વાતો એ વાતો જ રહી, સત્ય કંઈક અલગ છે. સુજલામ સુફલામ જળસંચય યોજના ગુજરાતની અંદર નાટક બનીને રહી ગયું છે અને આ નેતાઓએ, પાણી વગરના નેતાઓએ તળાવના તળિયા તોડાવી નાખ્યા છે, જે ખરેખર લોકો માટે નુકસાન છે.